જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો જોઈશું સ્પેશિયલ ફોર ફોરેસ્ટ ગાર્ડ ફોરેસ્ટ ગાર્ડની જે આવનાર પરીક્ષા છે તેમાં તમને આમાંથી સો ટકા પ્રશ્નો જોવા મળશે કેટલા ટકા સો એ સો ટકા કેમકે આમાંથી પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે માત્ર ફોરેસ્ટ માટે જ નહીં અન્ય કોઈ પણ તમે પરીક્ષાની તૈયારી કરતા હોય તલાટી હોય બિનસચિવાલય હોય જુનિયર ક્લાર્ક સિનિયર કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય આમાંથી પ્રશ્નો છે તે વારંવાર પૂછાતા હોય છે તો જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે ખાસ યાદ કેટલા છે ચાર ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન ચાર આવેલા છે એ યાદ રાખવું અથવા નેશનલ પાર્ક પૂછે ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક આવેલા છે ચાર ક્યાં ક્યાં આપણે જોઈએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રથમ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયો જિલ્લો આવશે ગીર સોમનાથ પ્રથમ કયો જિલ્લો આવતો જૂના પુસ્તકો તમે જોશો તો તેમાં તમને જૂનાગઢ જિલ્લો દેખાશે પણ નવા પુસ્તકોમાં ગીર સોમનાથ જિલ્લો તમને જોવા મળશે એટલે યાદ રાખવું ગીર સોમનાથ જિલ્લામાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે મુખ્ય પ્રાણીઓમાં સિંહ દીપડા ચોસિંગા મગર સાબર નીલગાય ચિતલ ચિંકારા અને જંગલી બિલાડી આ બધા મુખ્ય પ્રાણીઓ છે પણ મેન તમારે યાદ રાખવાનું છે સિંહ એશિયા ખંડમાં આખા એશિયા ખંડમાં માત્ર ગુજરાતમાં અને ગુજરાતની અંદર પણ ગીર સોમનાથ જિલ્લામાં ગીર નેશનલ પાર્કમાં છે આ સિંહ જોવા મળે છે જેને આપણે એશિયાટિક લાયન તરીકે ઓળખીએ છીએ એ સિવાય દુનિયામાં આફ્રિકાની અંદર સિંહ જોવા મળે છે આફ્રિકા અને ગુજરાત બે જગ્યાએ છે સિંહ જોવા મળે છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય નેશનલ ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન તો આ છે કાળિયાર આના માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરમાં આવેલું છે જિલ્લો આવશે ભાવનગર ઘણી વખત પૂછાયેલું છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે વેળાવદરમાં અથવા પૂછે કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર જિલ્લામાં આવેલું છે કાળિયાર કેવા હોય છે આ જોઈ લેજો આનો રંગ પણ તમને પૂછી શકે મુખ્ય પ્રાણીઓમાં કાળિયાર નીલગાય શિયાળ અને વરુ આ છે બધા ત્યાં વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળશે ત્રીજો નેશનલ પાર્ક છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે વાંસદા નેશનલ પાર્ક અહીં તમે જોઈ શકો લખેલું છે વાંસદા નેશનલ પાર્ક જીરો કિલોમીટર તો જિલ્લો આવશે નવસારી નવસારી જિલ્લામાં છે આ મુખ્ય પ્રાણીઓમાં વાત કરીએ તો દીપડા જરખ ચોસિંગા સાબર અને જંગલી ભૂંડ વગેરે પ્રાણીઓ છે અહીં વાંસદા નેશનલ પાર્કમાં જોવા મળે છે સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન આ છે સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર જિલ્લામાં આવેલું છે કચ્છના કચ્છના અખાતમાં કચ્છના અખાતમાં જોડિયાથી લઈને ઓખા સુધી પૂછવામાં આવે સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં ક્યાંથી ક્યાં સુધી આવેલું છે તો જોડિયાથી લઈ અને ઓખા સુધી આવેલું છે જિલ્લો આવશે જામનગર મુખ્ય પ્રાણીઓમાં સમુદ્રી જીવો છે જેમાં કરચલા ઓક્ટોપસ ડુગોંગ ફિશ છે વગેરે જેવી પફર ફિશ છે એ બધું અહીં જોવા મળે છે એટલે કે સામુદ્રિક જીવો તમારે યાદ રાખવાના છે તો આ ટોટલ ચાર નેશનલ પાર્ક છે યાદ રહી ગયા હશે તમને એક વખત રિપીટ કરીએ આપણે ગીર રાષ્ટ્રીય નેશનલ પાર્ક પછી કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને છેલ્લે સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન આ ચાર રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે ચાર નેશનલ પાર્ક આવેલા છે ખાસ યાદ રાખજો ક્યાં ક્યાં આવેલા છે અને તેની વિશેષતા કેમકે આવનાર પરીક્ષામાં તમને સો ટકા પ્રશ્નો જોવા મળશે હવે ગુજરાતમાં અભયારણ્ય કેટલા આવેલા છે એવો પ્રશ્ન પૂછાય તો તમારો જવાબ આવશે ત્રેવીસ ટ્વેન્ટી થ્રીસ અભયારણ્ય છે ગુજરાતમાં આવેલા છે કયા ક્યાં છે આપણે જોઈ લઈએ આમાંથી પણ ઘણી વખત પ્રશ્નો પૂછાય છે નારાયણ સરોવર અભયારણ્ય આવેલું છે લખપતમાં જિલ્લો પૂછે તો કચ્છ જિલ્લો યાદ રાખો અથવા તો કચ્છ જિલ્લાના લખપતની અંદર નારાયણ સરોવર આવેલું છે સમુદ્ર નજીક હોવા છતાં પણ તેનું પાણી કેવું છે મીઠું છે અને હિન્દુ ધર્મના પવિત્ર સરોવરોમાં નારાયણ સરોવરનો સમાવેશ થાય છે સુરખાબનગર અભયારણ્ય રાપરમાં આવેલું છે જિલ્લો પૂછે તો કચ્છ જિલ્લો યાદ રાખો અહીં ફ્લેમિંગોની વસાહત છે ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે જે આપણું રાજ્ય પક્ષી છે સુરખાબ જેને આપણે ઇંગ્લિશમાં ફ્લેમિંગો કહીએ છીએ કચ્છ ઘોરાળ અભયારણ્ય ક્યાં આવેલું છે અબડાસામાં આવેલું છે જિલ્લો કચ્છ જો ઘોરાડ અભયારણ્ય પૂછે તો અબડાસા આ વસ્તુ યાદ રાખવી આ આ વસ્તુ જશે તો તમને યાદ રહી જશે કે ભાઈ ઘોરાડ અભયારણ્ય ક્યાં આવેલું છે તો કચ્છમાં આવેલું છે કચ્છમાં ક્યાં અબડાસામાં ઘોડખર અભયારણ્ય જંગલી ગધેડા છે તેને ઘોડખર કહેવામાં આવે છે એશિયામાં માત્ર ગુજરાતની અંદર ગુડખર છે તે જોવા મળે છે ક્યાં જોવા મળે છે ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર નળ સરોવર અભયારણ્ય નળ સરોવર અભયારણ્ય છે તે ખૂબ મોટું અભયારણ્ય છે તે લખતરમાં આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લો અને સાણંદમાં પણ આવેલું છે અમદાવાદ જિલ્લો તો સુરેન્દ્રનગર જિલ્લો અને અમદાવાદ જિલ્લાને આવરી લે આ ખૂબ જ મોટું નળ સરોવર છે અને તેની વચ્ચેનો સૌથી મોટો ટાપુ કયો આવેલો છે પાનવડ કયો છે પાનવડ યાદ રાખજો પાનવડ ટાપુ પણ પૂછાય છે નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે પાનવડ ટાપુ છે નળ સરોવર છે તેનું પાણી એમ કહેવાય છે કે ખંભાતના અખાતથી લઈ અને કચ્છના અખાતને મળે છે અહીંથી અહીં સુધી મળે છે આખું પાણી આવેલું છે નળ સરોવરમાં અને વિદેશી પક્ષીઓ ત્યાં છે ખૂબ પ્રમાણમાં જોવા મળે છે મહાગંગા પક્ષી અભયારણ્ય કલ્યાણપુરમાં આવેલું છે જિલ્લો આવશે દેવભૂમિ દ્વારકા મહાગંગા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાલી એવું પૂછે જી કેમાંથી કે કલ્યાણપુર ક્યાં જિલ્લામાં આવેલું છે આ પ્રશ્ન પૂછાયેલો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે બે હજાર તેરમાં માં દેવભૂમિ દ્વારકા જિલ્લો છે તે બનાવવામાં આવેલો છે ખીજડીયા અભયારણ્ય ક્યાં આવેલું છે જોડિયામાં આવેલું છે જિલ્લો પૂછે તો જામનગર જિલ્લો તમારે યાદ રાખવાનો થશે ખીજડીયા અભયારણ્ય જામનગર જિલ્લો બરડા અભયારણ્ય ક્યાં આવેલું છે રાણાવાવમાં આવેલું છે જિલ્લો આવશે પોરબંદર બરડો ડુંગર છે તેમાં આવેલું છે બરડા અભયારણ્ય રાણાવાવ નજીક જિલ્લો પોરબંદર પોરબંદર પક્ષી અભયારણ્ય સૌથી નાનું આ અભયારણ્ય છે પોરબંદરમાં આવેલું છે પોરબંદર પક્ષી અભયારણ્ય હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે જસદણમાં આવેલું છે જિલ્લો આવશે રાજકોટ રાજકોટ જિલ્લાના જસદણમાં હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય આવેલું છે રામપરા અભયારણ્ય ક્યાં આવેલું છે વાંકાનેર માં આવેલું છે જિલ્લો પૂછે તો મોરબી જિલ્લો યાદ રાખજો રામપરા અભયારણ્ય મોરબી જિલ્લો સામુદ્રિક અભયારણ્ય જામનગરમાં આવેલું છે જો નેશનલ પાર્ક છે તે અલગ વસ્તુ છે અને આ સેન્ચુરી છે આ પણ અલગ વસ્તુ છે તો બંને જામનગર યાદ રાખવું ગીર અભયારણ્ય જો હવે ગીર નેશનલ પાર્ક આપણે જોયું હતું ગીર સોમનાથ જિલ્લામાં હતું પરંતુ ગીર રાષ્ટ્રીય ગીર અભયારણ્ય પૂછાય ગીર સેન્ચુરી પૂછાય તો યાદ રાખવું ખૂબ મોટી છે આ સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય ખૂબ મોટું છે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલું છે એટલે કે નેશનલ પાર્ક છે તે નાનો વિસ્તાર હોય છે જ્યારે અભયારણ્ય છે તે મોટો વિસ્તાર હોય છે તો ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી ગીર અભયારણ્ય પૂછે તો યાદ રાખવું ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ગીર નેશનલ પાર્ક અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે ત્યારે ખાલી ગીર સોમનાથ યાદ રાખવાનું થશે અભયારણ્ય ક્યાં આવેલું છે ધારી જિલ્લો આવશે અમરેલી પનિયા અભયારણ્ય ધારી જિલ્લો અમરેલી હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે ભાવનગરમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાવનગર જેસોર રીછ અભયારણ્ય ક્યાં આવેલું છે અમીરગઢ જિલ્લો આવશે બનાસકાંઠા જેસોરની ટેકરીઓ જ્યાં આવેલી છે દાતા અને પાલનપુરની વચ્ચે ત્યાં અમીરગઢ આવેલું છે ત્યાં છે જેસોર રીંછ અભયારણ્ય અને જિલ્લો બનાસકાંઠા યાદ રાખવો બાલારામ અભયારણ્ય ક્યાં આવેલું છે પાલનપુર સુગંધીઓનું શહેર ફૂલોનું શહેર પાલનપુર જેમાં બાલારામ અભયારણ્ય આવેલું છે જિલ્લો યાદ રાખજો બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠાનું વડું મથક પૂછાય તો પણ યાદ રાખવું પાલનપુર અભયારણ્ય ક્યાં આવેલું છે કડી જિલ્લો મહેસાણા ક્યાં આવેલું છે કડીમાં આવેલું છે જિલ્લો પૂછે તો મહેસાણા યાદ રાખવું જો એ રીતે પ્રશ્ન પૂછાય થોડ પક્ષી અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે તો મહેસાણા કઈ જગ્યાએ આવેલું છે તો કડીમાં જાંબુઘોડા અભયારણ્ય ક્યાં આવેલું છે જાંબુઘોડા જિલ્લો યાદ રાખો પંચમહાલ જાંબુઘોડા અભયારણ્યનું નામ પણ એ જ છે તો એ તમને સરળતાથી યાદ રહી જશે પણ જિલ્લો યાદ નહીં રહે તો જિલ્લો પંચમહાલ જિલ્લો થશે રતનમહાલ અભયારણ્ય ક્યાં આવેલું છે લીમખેડા જિલ્લો દાહોદ રતન મહાલ લીમખેડા જિલ્લો દાહોદ સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે તો ડેડિયાપાડામાં આવેલું છે અને નર્મદા જિલ્લામાં આવેલું છે સુરપાણેશ્વર સુરપાણેશ્વરનો ધોધ પણ સારો એવો જોયા જોવાલાયક છે ડેડીયાપાડા યાદ રાખવું સુરપાણેશ્વર અભયારણ્ય ડેડિયાપાડા જિલ્લો નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નર્મદા જિલ્લામાં જ આવેલું છે બરડીપાડા જેનું બીજું નામ છે પૂર્ણા અભયારણ્ય ક્યાં આવેલું છે જો બરડીપાડા અભયારણ્ય ક્યાં આવેલું છે પૂછે તો એ જ છે અને પૂર્ણા અભયારણ્ય ક્યાં આવેલું છે એમ પૂછવામાં આવે તો પણ જવાબ આવશે આહવા જિલ્લો આવશે ડાંગ ડાંગ જિલ્લાનું વડું મથક આહવા છે એ પણ યાદ રાખજો બરડીપાડા અથવા પૂર્ણા અભયારણ્ય આહવા ડાંગ મિતિયાલા અભયારણ્ય ક્યાં આવેલું છે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે મિતિયાલા અભયારણ્ય છે તે અમરેલીમાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે અમરેલી જિલ્લામાં કયા સ્થળે આવેલું છે તો પણ અમરેલીમાં આવેલું છે તો આ ત્રેવીસ આપણે અભયારણ્યો જોયા ચાર નેશનલ પાર્ક અને ત્રેવીસ અભયારણ્યો હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમે સ્વમૂલ્યાંકન કરી શકો તમને કેટલું યાદ છે તો કોમેન્ટમાં જવાબ આપતા જજો પ્રથમ પ્રશ્ન છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે જો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્કની વાત છે બરોબર અભયારણ્ય નથી હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે અને કયા કયા ચારે ચાર નામ તમારે અહીં લખવાના થશે સુરખાબનગર અભયારણ્ય કયા જિલ્લામાં છે તો ચાર પ્રશ્નો અહીં પૂછેલા છે ચારે ચારના તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે જવાબ ન આવડતો હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ ટાઈમ બી પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો